नमस्कार विद्यार्थी मित्रों, संस्था के मनोविज्ञान धोरण 12 की अंदर पाठ नंबर ની અંદર 13માં વિભાગ ની અંદર આપણે એક સંસ્થા ની અંદર નૈતિક કર્મચારી કામ કરવા માટે પ્રેરાય એ માટે મનોવિજ્ઞાન ની અંદર કેટલાક મનોવૈજ્ઞાનિકો એ કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો આપ્યા છે એ આપણે અગાઉના લેક્ચર ની અંદર જોયું કે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો કેટલા છે અને કયા કયા એની અંદર આપણે અગાઉના લેક્ચર ની અંદર એની પ્રસ્તાવના જોઈ તો આજે એ પ્રસ્તાવનાને અનુરૂપ કાર્ય પ્રેરણાના જે આપણા મનોવૈજ્ઞાનિકો સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોને એક પછી એક સમજવાના છે એની અંદર પહેલો સિદ્ધાંત હતો જરૂરિયાતનો સિદ્ધાંત જો એક કર્મચારી કોઈ પણ સંસ્થાની અંદર કામ કરવા માટે ક્યારે પ્રેરાય કે જ્યારે એની જે જરૂરિયાત જે છે સંતોષાતી હોય એની યોગ્ય પ્રમાણે વેતન મળતું હોય તો કંપનીની અંદર કામ કરવા માટે પ્રેરાય છે એવી જે જરૂરિયાતો છે એના વિશે આપણે સમજૂતી મળી કે જો જુદી જુદી ઉંમરે આપણે ખબર કે જરૂરિયાત જે છે જે તે વ્યક્તિની જુદી જુદી ઉંમરે જરૂરિયાતો માં પરિવર્તન આવે છે નાના બાળક થી માંડીને વૃદ્ધો સુધીની વાત કરીએ તો દરેકની જરૂરિયાત એક સરખી નહીં હોય એટલે ઉંમરે ઉંમરે એની જરૂરિયાતની અંદર પરિવર્તન આવે છે જો કર્મચારીની એક સંસ્થાની અંદર વાત કરીએ કે સંસ્થાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ સંસ્થાની અંદર કર્મચારીની જરૂરિયાત જેટલી વધુ સંતોષે છે તેટલો કર્મચારી વધારે કામ કરવા પ્રેરાય એક સંસ્થાની અંદર કામ કરતા કર્મચારી એમની જરૂરિયાત તમે જેટલી સંતોષો તો એટલી એમને વધુ પ્રોત્સાહિત થઈ કામ કરવા એ પ્રેરાય ચાલો આ સંસ્થા જે છે આપણે દરેક જરૂરિયાત સંતોષે તો આપણે એકદમ યોગ્ય રીતે કામ કરવું જો કર્મચારીની જરૂરિયાતોને યોગ્ય રીતે યોગ્ય સમયે અને યોગ્ય રીતે જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીના સંતોષમાં વધારો કરી શકાય છે શું કરાય કે એક સંસ્થા જે છે એ કર્મચારીની યોગ્ય સમયે એટલે યોગ્ય સમયે આપણે વાત કરીએ તો કે જ્યારે દિવાળી આવતી હોય વર્ષ પૂરું થતું હોય આવા સમયે એની જે જરૂરિયાત છે અથવા કોઈ કુટુંબની અંદર એવું સામાજિક કારણ આવી ગયું કે જેની અંદર એની આર્થિક જરૂરિયાત જે છે એ જ્યારે કંપની સંતોષે તો આ વ્યક્તિને કંપનીની અંદર કામ કરવા માટે પ્રોત્સાહિત કરે એટલે મનોવૈજ્ઞાનિકો એવું કે કે એક સંસ્થાની અંદર જે કર્મચારી જે છે એનું યોગ્ય જરૂરિયાત જ્યારે સંતોષાતી હોય તો ત્યારે કામની અંદર પૂરેપૂરો પોરવાઈને કામ કરે છે જો 1943 ની અંદર એમને 1943 ની અંદર આ માસ્ટર પ્રેરણાની સમજ
जरूरियात ना श्रेणी क्रम नो सिद्धांत लागू करो। जरूरियात ना श्रेणी क्रम नो सिद्धांत आप जेमा कई कई एक मूलभूत शारीरिक सिद्धांत थी मांडी स्व आविष्कार क्रमवाइज क्रम आ सिद्धांत ने समझाया अभ्रण मात्र कि जारे जेते व्यक्ति की मूलभूत शारीरिक जरूरियात संतोषाय त्यारे जेते व्यक्ति की अंदर लास्ट नी अंदर स्व आविष्कार आवे એટલે કે પોતાનો આવિષ્કાર કરી શક્યો એવી એને સંતોષ ઉભો થાય આમ આવે તો કર્મચારીનો કાર્ય સંતોષ વધારી શકાય જો કોઈ પણ કર્મચારી ની અંદર કાર્ય સંતોષ કંપની એ વધારવો હોય તો સમય અંતરે એની જરૂરિયાત સંતોષાવી જોઈએ જ્યારે સમય અંતરે એની જરૂરિયાત સંતોષાય ત્યારે જે તે કર્મચારી કામ કરવા માટે પ્રેરાતો હોય છે બીજી વેલી જરૂરિયાત તે નિર્ધારણ નો સિદ્ધાંત જો આપણને ખબર છે કે માનવી જે છે એ એકદમ બુદ્ધિશાળી છે કે કોઈ પણ જગ્યાએ એ બુદ્ધિનો ભરપૂર ઉપયોગ અને એની અંદર આપણે એવું કહી શકાય કે માનવી જે છે કોઈ પણ કાર્ય કરે એ ધ્યેય વિહીનું હોતું નથી એટલે કે એનું દરેક કાર્ય એ ધ્યેય આધારિત હોય એ જે કાર્ય કરે એનું કોઈ ધ્યેય નિશ્ચિત કરી લે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે આપણે 12મા ધોરણની અંદર છે કોવિડ-19 જેવી પરિસ્થિતિની અંદર આપણે જે 12મા ધોરણની પરીક્ષા લેવાવાની છે તો એને માટે ઘરે બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઘણા બધા વિદ્યાર્થીઓ ધ્યેય નિશ્ચિત કરી દીધો કે મારે આ વર્ષે કેટલું પરિણામ લાવવું શું કરવું દરેક વ્યક્તિનો કોઈ ને કોઈ ધ્યેય હોય છે એટલે કે દરેક વર્તન પાછળ એનો ચોક્કસ હેતુ હોય છે અને હેતુથી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય તેનાથી એ સિદ્ધ થાય છે અને જ્યારે એ સિદ્ધ થાય ત્યારે જે તે વ્યક્તિને આનંદનો સંતોષ પ્રાપ્ત થાય છે જો આનંદ કે સંતોષ જ્યારે ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણે એ પૂરેપૂરો પ્રાપ્ત કરી લઈએ ત્યારે એક તો આપણે શું કે જે ઈમાનવી જોઈએ બુદ્ધિશાળી પ્રાણી કે કોઈ પણ કાર્ય કરવા માટે એનો એક ચોક્કસ ધ્યેય હોય અને એ ધ્યેય સુધી પહોંચવા માટે કે જ્યારે એનો હેતુ પૂર્ણ થાય પોતાનો ધ્યેય પૂર્ણ થઈ જાય ત્યારે આત્મસંતોષ થાય ત્યારબાદ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે જો આપણો એક ધ્યેય સિદ્ધ થાય ધારો કે આપણે 12મા ધોરણની અંદર સારું પરિણામ લાવવું એવો ધ્યેય થયો 12મા ધોરણનું રિઝલ્ટ આવી જાય સારો ધ્યેય આવી જાય પછી જ્યારે ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવી ત્યારે આપણે ઉચ્ચ ધ્યેય ઊંચો ધ્યેય પ્રાપ્ત કરી લઈએ કે જ્યારે ઊંચું ધ્યેય આપણે એટલે આપણે એવું લક્ષ્ય નક્કી કરી લઈએ કે મારે ક્લાસમાં ઓફિસર બનવું કે શું બનવું એનો ધ્યેય ઉચ્ચ ધ્યેય નક્કી કરીએ વિવિધ ધ્યેયો જે વ્યક્તિને પ્રેરણા આપે છે કે આપણા જે આ ધ્યેયો જે છે ને એ આપણને કામ કરવાની પ્રેરણા આપે
આપણું ધ્યેય એક ધ્યેય પૂરો થાય એટલે આપણે એનાથી ઉચ્ચ ધ્યેય કરીએ, એ પૂરો થાય એટલે કે એનાથી ઉચ્ચ કક્ષાનો ધ્યેય, એટલે જ્યાં સુધી આપણને ધ્યેયની અંદર સફળતા મળે તો આપણને એ કામ કરવા માટે પ્રેરે. જો જીવનમાં વ્યક્તિએ ધ્યેય નિશ્ચિત કરવા જોઈએ અને આવું એટલે જ કીધું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર કોઈ એક ધ્યેય નિશ્ચિત કરી લેવું જોઈએ અને ધ્યેય આધારિત જે તે વ્યક્તિએ પોતાનું કાર્ય કરવું જોઈએ. જો આવા ધ્યેયો પ્રાપ્ત કરવા વ્યક્તિ દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે, આપણે શું કરીએ કે ધ્યેય પ્રાપ્ત કરવા દિશા અને પ્રવૃત્તિ નક્કી કરે છે. આપણી જે ઈચ્છિત પ્રવૃત્તિ છે, આપણે કોઈ પ્રવૃત્તિ ઈચ્છિત કરી છે એને પ્રબળ કરે પ્રબળ આપી અને આપણે અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે તેને પ્રબળન કહેવાય. એટલે કે આપણી જરૂરિયાત જો સંતોષાય એના અર્થમાં પ્રબળન મળે એટલે કે સારું યોગ્ય વેતન હો તો એને પ્રબળન કહી શકાય. જો સામાન્ય રીતે પ્રવૃત્તિ બાદ મળતું વિધાયક પ્રબળન કાર્ય કરવા પ્રેરે છે, જો પ્રબળન એ બે
બે પ્રકારના છે ઠીક વિધાયક પ્રબલન બીજું નિષેધક પ્રબલન એમાં એમ માનીએ કે જે વિધાયક પ્રબલન છે એ આપણને કાર્ય કરવા માટે પ્રેરે છે વિધાયક પ્રબલન આપવામાં આવે તો એને કાર્ય કરવા પ્રેરે છે અને આની માટેનું જે આપણે સ્કિનર અને પાવલોવનો જે પ્રયોગ છે દાખલા તરીકે યોગ્ય પ્રમાણે ઘંટડી વાગે અને કૂતરો લાળ જન્મે ખોરાક આપે તો એક વિધાયક પ્રબલન છે પણ માની લો કે એવી જ રીતે ઘંટડી વાગે એને ખોરાક નથી આપ્યો તો પછી અમુક સમય અંતરે કૂતરો લાળ જન્મવાનું બંધ કરે એમ વિધાયક પ્રબલન એવી જ રીતે આપણા ઘરની અંદર કુટુંબની અંદર વાત કરીએ કે જ્યારે તમે સારું પરિણામ લાવો અને તમને યોગ્ય ઇનામ આપવામાં આવે તો તમે વધુ સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરો પરંતુ એ માનો કે તમે સારું કાર્ય કરો તેમ છતાં તમને પ્રબલન નથી આપતા ને ઠપકો આપવામાં આવે કે આનાથી સારું કામ કરીને કામ કરો તો એ નિષેધક પ્રબલન કહેવાય તો એ તમને કાર્ય કરવા માટે પ્રેરતું નથી જો કાર્ય પ્રવૃત્તિમાં વધારો કે સુધારા કરવા માટે કર્મચારી જ્યારે સંસ્થાને ઈચ્છિત યોગ્ય અને ફાયદાકારક પ્રવૃત્તિ કરે તેને પ્રબલન આપવાથી આવી પ્રવૃત્તિ કરવાનું વલણ દ્રઢ થાય છે જો એક સંસ્થાની અંદર જે કર્મચારી કામ કરતા હોય એની અંદર પોતે જે ઈચ્છતા હોય અને યોગ્ય અને ફાયદાકારક પ્રવૃત્તિ કરે એક સંસ્થા એક કર્મચારીને અનુરૂપ તો એ તે સંસ્થાના કર્મચારી એ સારું એવું કામ કરવા માટે પ્રવૃત્તિશીલ થાય ઉદાહરણ તરીકે લઈએ તો કે કર્મચારીઓ રજા ના પાડે કે એક સંસ્થાની અંદર એક મહિનો હોય મહિના દરમિયાન કોઈ કર્મચારી ને રજા આપવાની હોય એ રજા ના પાડે રજા ના પાડી હોય જયારે એક મહિનો પૂરો થાય તો કર્મચારીને એ રજાના પૈસા વેતન તરીકે આપી દેવામાં આવે તો શું કરે તો કે કર્મચારી બીજા મહિને કદાચ જરૂરિયાત વખત રજા નથી પાડતો એને ખબર ચાલો આપણને એના હાથમાં વેતન મળી જાય તો એ કામ કરવા માટે પ્રેરાય એના હાથમાં માની લો કે કર્મચારીને એ રજા નથી પાડી કોઈ વેતન જ ના આપવામાં આવે તો શું કરે કર્મચારી કામ બીજા મહિને આપો પ્રજા પડે ચલો આપણને પ્રબળ નથી મળતું એટલે એક સંસ્થાએ પોતાના કર્મચારીને આવું પ્રબળ આપવું કે એ જે કાર્ય કરે યોગ્ય કામ કરતો હોય તો કામ પ્રમાણે યોગ્ય પ્રબળ આપવું જો પ્રબળ આર્થિક વળતર તરીકે પણ હોઈ શકે છે આપણે કીધું ને કે સન્માન સ્વીકૃતિ સાબાજી કે વળતી તરીકે પણ હોય છે ક્યારે કેવું નહીં ક્યારેક પ્રબળ સાબાજી રૂપે હોય કે હા ચલો તમે સંસ્થાના હિતની અંદર કામ કર્યું હોય એ રીતે એમને સાબાજી આપવી સ્વીકૃતિ આપવી કે કોઈ પણ હોદ્દાની અંદર એને બઢતી આપવી આવું વગેરે પ્રબળ આપવામાં આવે તો જે તે સંસ્થાની અંદર કર્મચારી વધારે કામ કરવા માટે પ્રેરાય છે ચોથો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત જો સમાનતાનો સિદ્ધાંત એટલે છે કે એક સંસ્થાની અંદર જે કર્મચારીઓ કામ કરે એટલે કે માની લો કે એક સંસ્થાની અંદર ત્રણ કર્મચારીઓ કારકુન તરીકે કામ કરે કારકુન તરીકે કામ કરતા ત્રણેય કર્મચારીઓ ઘણો લાંબો સમય સુધી કામ કરતા હોય અને જો ત્રણેય કર્મચારીઓને
सरखू वेतन आप तो एक कर्मचारी सारू काम करे पण मान लो कि एक वर्षे त्रणे कर्मचारी नो 5% पगार वधारे और बीजा वर्षे बे कर्मचारी नो 5% पगार वधारे एक कर्मचारी नो 15% पगार वधारे त्रणे नो काम नो भारण सरखू होय तैने समान राखवामां आवे होय तो ए दरेक प्रवृत्ति संस्था ने सारी प्रवृत्ति करवा माटे की प्रेरणा है પણ માની લો મેં તમને કીધું કે 2.5% કે વધારે બીજા નો 15% વધારે તો શું થાય કે બીજા નો બે લોકો કામ નથી કરતા સારા એટલે જે તે સંસ્થાની અંદર એક મનોવૈજ્ઞાનિક એવું કે જ્યારે તમારી સંસ્થાની અંદર જે કર્મચારીઓ સમાન કામ કરે એમને સમાનતાનો અધિકાર આપો વધારે સમય કામ કરતા હોય બધાય સરખો કામ કરતા હોય તો સરખું વેતન આપો તો બીજા કર્મચારીઓ પણ એ પ્રત્યે કામ કરવા પ્રેરાતા હોય છે પાંચમો સિદ્ધાંત કે તો અપેક્ષા આધારિત સિદ્ધાંત जो एक संस्था के अंदर जो कर्मचारी काम करे छे એમની ઘણી બધી અપેક્ષાઓ હોય જો એક સારો કર્મચારી એ સંસ્થા જે રીતે કે એ રીતે કામ કરે અને તો એ સંસ્થાની અંદર એ કર્મચારીની જ્યારે અપેક્ષાઓ સંતોષાય તો ઈ એકદમ શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરિત હોય વાત આપણે કરીએ જો કે ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણે એક વસ્તુ કહ્યું કે કર્મ કરો ફળની અપેક્ષા ના રાખો ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણે એક વસ્તુ કહ્યું કે તમે કર્મ કરો ફળની અપેક્ષા પરંતુ માન્ય માટે આનો અમલ કરવો મુશ્કેલ છે આપણે જોઈએ કે આપણે માટે આ વસ્તુ અમલ છે અમલ કરી શકીએ તો કે જે વ્યક્તિઓ ઘર સંસાર લઈને બેઠા હોય એ લોકો એવું ઈચ્છતા હોય આપણે જેટલું કર્મ કરીએ એ પ્રમાણે આપણને ફળ મળે આપણે જેટલું કામ કરીએ એ પ્રમાણે વેતન મળે જે લોકો સમાન કામ કરે છે જો એક સોરી કે આની અંદર વાત કરી કે દરેક વ્યક્તિ જે પ્રવૃત્તિ કે વર્તન કરે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવે છે એક સંસ્થાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ કામ પ્રમાણે એમને કઈક ને કઈક અપેક્ષા હોય જ્યારે વર્તન કે પ્રવૃત્તિ પૂર્ણ થાય ત્યારે તે વર્તન સામે જે અપેક્ષા હતી તે સંતોષાય તો કાર્ય સંતોષ મળે છે હા જ્યારે એક સંસ્થાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ કામ પ્રમાણે એમને યોગ્ય પ્રમાણે વેતન મળે એમની દરેક અપેક્ષાઓ જો સંતોષાય તો એ કામ કરવા માટે પ્રયત્ન દાખલા તરીકે આપે તો કે કોઈ કર્મચારી રજાના દિવસે કામ પર બોલાવવામાં આવે ત્યારે કર્મચારી ના ના પાડે એવું થાય કે રજા બગડ જો એક સંસ્થાની અંદર એક કર્મચારીને કામની અંદર બોલાવવામાં આવે રજાના દિવસે તો કર્મચારી નાના પાડતો કે ભાઈ મારે રજા વગર છે ને કામ કરતા છે એ પ્રમાણે કદાચ એ આવે કામ કરવા એક દિવસ કે ચલો આજે રજા તો ભલે જઈ તો સાંજે નીકળે ત્યારે એને વેતન આપી દેવામાં અથવા મહિનો પૂરો થાય ત્યારે એના પગારની અંદર જે એ દિવસે રજા ની અંદર આવ્યો હતો ત્યારે એ રજાનું વેતન એને ઉમેરીને આપી દેવામાં આવે તો એની જે અપેક્ષાઓ જે છે એ સંતોષાણી છે એટલે શું કરશે કે એ પછી જ્યારે પણ સંસ્થા એને રજાના દિવસે બોલાવશે તો ઝડપથી કામની તરફ આ માટે ચલો મારી અપેક્ષાઓ સંતોષાય એટલે મારે કામ કરવું જોઈએ તો અપેક્ષા આધારિત સિદ્ધાંત એની જે અપેક્ષાઓ જે છે એ જ્યારે સંતોષાય ત્યારે વ્યક્તિ જે તે કામ કરવા માટે પ્રેરણા છે આમ કાર્ય પ્રેરણાના પાંચ આપણે સિદ્ધાંતો જોયા
जरूरियात सिद्धांत, ध्येय निर्धारित सिद्धांत, प्रबलन सिद्धांत, समाधान सिद्धांत, अपेक्षा आधारित सिद्धांत के आवी जरूरियातो के ध्येयो के प्रबलन आपवामां आवे के समानता अपेक्षा प्रमाणे काम प्रमाणे जेतन आपवामां आवे तो जेते संस्थानी अंदर कर्मचारी पूर्ण 100% निष्ठा थी काम करशे। એટલે એવું કીધું કે જે સંસ્થાના અંદર જે વ્યવસ્થાપક છે ઈ દરેક કર્મચારીના આ સિદ્ધાંત આધારિત કામને તો એ સંસ્થાની અંદર કર્મચારી એકદમ યોગ્ય રીતે કામ કરશે। અને આપણે જે આ પાંચે પાંચ સિદ્ધાંતો જે છે એ વ્યવસ્થિત તૈયાર કરી પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય શકે એવો પ્રશ્ન છે અને એકદમ સહેલો પણ છે કે જરૂરિયાતનો સિદ્ધાંત, એ નિર્ધારણનો સિદ્ધાંત, પ્રબળનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત અને અપેક્ષા વિરોધ અપેક્ષા આધારિત સિદ્ધાંત।